ત્યારે સુરતમાં બિલ્ડર અને કાપડના વેપારીને ત્યાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કરોડોની રોકડ જપ્ત કરવામાં આવી છે જમીનોને લગતા દસ્તાવેજોની પણ તપાસ આયકર વિભાગ દ્વારા દિવાળી પહેલાથી સુરતના જાણીતા બિલ્ડર અને જે કાપડ વેપારીઓ છે તેમના ઉપર સતત જે નજર રાખવામાં આવી રહી હતી અને જે રીતે દિવાળીનો સમય પૂર્ણ થતાની સાથે જ એટલે કે કહી શકાય તે પ્રમાણે કે શનિવારના વહેલી સવારે સુરતની અંદર જાણીતા બિલ્ડર જે સુરાના ગ્રુપ છે તેના હતા અલગ અલગ બારથી તેર જગ્યા સ્થળો ઉપર જે આઈટી વિભાગના જે કર્મચારીઓ પહોંચ્યા હતા અને જે રેડ છે તે શરૂ કરવામાં આવી હતી છેલ્લા ત્રણ ચાર દિવસ ત્રણ દિવસથી આ જે ચાલી રહેલી જે કાર્યવાહીની અંદર અનેક કરોડો રૂપિયાના જે વ્યવહાર છે તે મળ્યા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે જે સુરાના ગ્રુપ છે તે બાબુભાઈ સુરાના અને સંજય જે સુરાના દ્વારા આખું ગ્રુપ જે ચલાવવામાં આવે છે મોટા જે બિલ્ડિંગો છે તે બાંધવામાં આવે છે એટલે કહે છે કે બિલ્ડરની અંદર મોટું નામ ધરાવતા સુરાના ગ્રુપની અંદર જે મોટા વ્યવહાર મળ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે બિલ્ડર અને કાપડ વેપારીને ત્યાં વધુ બે કરોડ રૂપિયા જે મળી આવ્યા છે જે તે બિલ્ડરના કર્મચારીઓના ઘરે પણ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવે છે સુરતના નામચિત બિલ્ડર રાકેશ સંકલ અને ત્યાં પણ આવક વિરાટ વિભાગની જે ટીમો છે તે દ્વારા દરોડા પાડવામાં આવે છે દરોડાને અને ત્રીજા દિવસે બે કરોડની રકમ છે તે મળી આવી છે સાથે સાથે સત્તરથી અઢાર જેટલા બેંક લોકર પણ મળી આવે છે અને તે સીઝ કરવામાં આવે છે એટલે એ કહી શકાય રિયલ એસ્ટેટ અને જમીનને લગતા જે સોદાઓના કેટલાક ડોક્યુમેન્ટ મળી આવે છે તે તપાસ કરવામાં આવે તો અનેક આંકડો છે તે વધી શકે છે કારણ કે ગઈકાલે જે રીતે ચાર કરોડ અને આ વખત આજે જે કહી શકાય બે કરોડ એટલે છ કરોડ જેટલી જે રકમ છે અલગ અલગ વિભાગોની અંદરથી જે મળી છે તમામ જે ડોક્યુમેન્ટો મળ્યા છે તે ડોક્યુમેન્ટની જે તપાસ કરવામાં આવશે તો જે આંકડો છે તે વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જી કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદો સુથાર ટીવી નાઇન સુરત